અમરેલી જિલ્લાના માં આજથી અઠવાડિયાનું વેકેશન છે માર્ચ એન્ડિંગના કારણે બંધ રહેવાના હોવાથી અમરેલી સાવરકુંડલા રાજુલા ટીમ્બી ખાંભા ધારી લાઠીક બાબરા સહિતના યાર્ડમાં ખેડૂતો ખેત જણસો લઈને યાર્ડમાં પહોંચ્યા હતા કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતો ખેડૂતોએ ખેત જણસોના જે ભાવો આવે તેમાં નિકાલ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના એપીએમસીઓમાં આજથી અઠવાડિયાનું વેકેશન માર્ચ એન્ડિંગને કારણે બંધ રહેવાના હોવાથી અમરેલી સાવરકુંડલા રાજુલા ટીંબી ખાંભા ધારી લાઠી બાબરા સહિતના યાર્ડમાં ખેડૂતો ખેત જણસો લઈને યાર્ડમાં પહોંચ્યા હતા ને કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોએ ખેત જણસોના જે ભાવો આવે તેના નિકાલ કરી રહ્યા હતા ખેડૂતો યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે આકરણી વર્ષ હોય ને યાર્ડમાં હિસાબ કિતાબને લઈને ઓફિસ વર્ક શરૂ રહેશે અને યાર્ડમાં જાહેર હરાજી આજે છેલ્લો દિવસ હોવાથી ખેડૂતો પોતાની ખેત જણસો લઈને પહોંચ્યા હતા અને ખેડૂતો ટ્રેક્ટર મિની ટ્રેક્ટર રિક્ષાઓ લઈને હાથવગુ સાધન વડે પોતાની ખેત જણસો વેચવા માટે પહોંચ્યા હતા ચણા ઘઉં મગફળી ધાણા સહિતના પાકોને લઈને ખેડૂતોને કમોસમી વરસાદમાં સાચવવાની મુસીબતમાંથી છુટકારો મળે તેવા હેતુ સાથે આકરણી વર્ષમાં મંડળીઓ ભરવાની હોય જેને લઈ ખેડૂતોએ પોતાની ખેત જણસો વેચવા ઉમટી પડ્યા હતા પેણા લઈને આવ્યા હતા પંદર દિવસ વરસાદ એક તારો શરૂ છે પછી આ કઈ વસે એમ હતું નહીં એટલે પીણા લઈને આવ્યા શું ભાવ આવ્યો ભાવ નવસો પાંચ રૂપિયા મારું નામ બાબુભાઈ હરીભાઈ વિરાણી ગામ સુરજવડી અને છણા લઈને આવ્યો છું અને આઠસો વીસ રૂપિયા આવેલા છે અને આઠ દિવસની રજા આવે એમ છે અને અહીંયા માલ પલ્લે એમ હતો એટલે મારે અહીંયા મજબૂરી આવવું પડ્યું છે મારું ગામ બારડા નામ રાજેશભાઈ રાણાભાઈ વિરાણી અને શેણાં લઈને આવ્યો છું અને આજ શનિવાર છેલ્લો દિવસ છે અને હમણાં અઠવાડિયું બંધ રહેવાનું છે અને વરસાદ હમણાં કવરાવે છે અને શેણાં લઈને આવ્યો તો એટલે હવા એ ગયેલા છે છેલ્લા એક પખવાડિયાથી કમોસમી વરસાદના કાળા કહેરથી ખેતીના મોટા ભાગના ખેતી પાકોને નુકસાન થયું હોય ત્યારે ખેડૂતો પલળેલા કોરા ચણા ધાણા સહિતના પાકો યાર્ડમાં છેલ્લા દિવસે લઈને પહોંચીને રોકડી કરી લીધી હતી

એ દરમિયાન ખેડૂતોને પોતાના આ અત્યારે ઝણસનો વેપાર કરવો જ પડે અને વેચવું જ પડે કારણ કે કોઈને બેંક ભરવાની હોય કોઈને બીજા લોન ભરવાની હોય એટલે ખેડૂતો બધા જે પલ્લીઓ નથી અથવા તો જેની ઘરમાં ઉપજ પડી છે એ બધા લઈને આજે આવ્યા છે બધા તમામ ખેડૂતો એમાં સણાનો અમારે લગભગ દસથી પંદર હજાર મનની આવક છે ઘઉંની ચાર હજારથી પાંચ હજાર મનની આવક છે કપાસ છે